હવે આગળ જોઈએ આપણે સમિત તફાવત ગણ તફાવત ગણ જોયો તો એના પછી સમિત તફાવત ગણ કે જીએસસી બીની જે ટેક્સ્ટબુક છે એમાં તફાવત ગણ છે ટોપિક સમિત તફાવત ગણ નથી તો સમિત તફાવત એટલે શું થાય તો સમિત તફાવત તફાવતગણને એ ડેલ્ટા બી વડે દર્શાવી એમાં એ માઇનસ બી એટલે આ એક તફાવત છે એ માઇનસ બી અને બીજો બી માઇનસ એ કરો બેનું યોગ ગણ કર નાખો એટલે સમિત તફાવત ગણ થઈ જાય એટલે એની વ્યાખ્યા જોઈએ તો આવી થાય એ ગણમાં હોય અથવા બી ગણમાં હોય પણ બંનેમાં ન હોય તેવા તમામ સભ્યોનો ગણને એ અને બી નો સંમિત તફાવત ગણ કહેવાય કેમ શું કીધું એમાં હોય અથવા બી માં હોય પણ બંનેમાં ન હોય તેવા તો એને એ ડેલ્ટા બી વડે દર્શાવે ને એ ડેલ્ટા બી એટલે એ માઈનસ બી યુનિયન બી માઇનસ એ અથવા એ યોગ બી માઇનસ એ છેદ બી અને વેન આકૃતિ જોઈએ તો થોડીક વધારે મજા આવશે આ એ આ બી એ માઇનસ બી એટલે આટલો કાઢી નાખવાનો આ બાજુનો એ માઇનસ બી આ બાજુનો બી માઇનસ એ તો હવે જો બે યોગ કરો એટલે શું થઈ જાય બે ભાગ આની સિવાયના તો આની વ્યાખ્યા આવી રીતે બોલી શકે ગણ એમાં હોય અથવા ગણ બી માં હોય પણ બંનેમાં ન હોય તેવા તમામ સભ્યોના ગણને એ અને બી નો સંમિત તફાવત ગણ કહેવાય અને એને એ ડેલ્ટા બી વડે દર્શાવાય એ ડેલ્ટા બી એ ડેલ્ટા બી નો અર્થ અહીંયા લખેલો છે કે એમાં હોય અથવા બી માં હોય તેવા ઘટકોનો ગણ પણ બંનેમાં હોવા જોઈએ નહીં એના પછી પૂરક ગણ એકદમ સિમ્પલ છે ગણ એમાં ન હોય તેવા સાર્વત્રિક ગણ યુ માં હોય તેવા ઘટકોથી બનતા ગણને એનો પૂરક ગણ કહેવાય એને એ ડેશ વડે દર્શાવાય એમાં ન હોય તેવા યુના સભ્યો એને એ ગણનો પૂરક ગણ કહેવાય અને ગણની અર્થ શું થાય કે એક્સ એવા એક્સ કે જે એમાં ન હોવા જોઈએ પણ યુમાં હોવા જોઈએ એમાં ન હોય તેવા યુના સભ્યોના ને એન નો ગણ કહેવાય તો એક્સ ડઝ નોટ બિલોંગ્સ ટુ એન એક્સ બિલોંગ્સ ટુ યુ એના એકદમ સિમ્પલ પરિણામો છે કોઈ પણ ગણ હોય અને એનો છેદ ગણ હોય તો પૂરક ગણનો આપણે હા એ વેનાકૃતિ જોઈ લઈએ એટલે આ વધારે ક્લિયર થઈ જાય આ એ એટલે મેં ઉભા લીટાથી દર્શાવેલું છે તે અને બાકીનું જે દર્શાવું આ જે બ્લેક કલર થી છે એ આપણો એડેસ રેડ કલર થી છે આપણો એ બારનો ભાગી એડેસ તો તો એ અને એડેસ બેયમાં કોમન હોય એવું જોવો બ્લેક કલર અને રેડ કલર બેયમાં ક્યાંય ભેગા થાય તો ક્યાંય ના થાય એટલે બે નો છેદ ગણ હંમેશા ખાલી ગણ જ હોય અને બે નો યોગ કરો તો યોગ કરો તો આ બધું જ થઈ જાય બધું એટલે કોણ તો યુ એ યોગ એડેસ ઇઝ ઇક્વલ ટુ યુ અને પછી સાર્વત્રિક ગણનો ડેસ એ કંઈ નથી આપણે આમાં જોઈએ બીજી વેન આકૃતિ એ સાર્વત્રિક ગણ એટલે આખો યુ તો ડેફિનેશન પ્રમાણે શું થાય યુ માં ન હોય તેવા યુ ના સભ્યો યુ માં ન હોય તેવા યુ ના સભ્યો કોઈ હોય જ નહીં એટલે ફાઈ અને ડેશ એટલે યુ ફાય માં એક પણ સભ્ય હોય પૂરક ગણમાં કોણ હોય હોય બધું જ એટલે યુ પછી એ પૂરક નો પૂરક તો પાછો હતો અહીંયા ડેફિનેશન ઉપરથી ખબર છે એનો ડેસ એટલે આ એનો ડેશ એટલે એમાં ન હોય તેવા એટલે પાછો હતો એ ડેસ નો ડેસ એટલે એ અને આ જે મહત્વનો છે એ માઇનસ બી ઇઝ ઇક્વલ ટુ છેદ બી દ્વારા એની સાબિતી જોઈએ તો આપણે તો એટલે આટલો ભાગ થાય છે આપણને ખબર જ છે આ આ બાજુનો ભાગ પણ એને આ રીતે આપણે જોઈએ બીડેસ તો હું પેલા એને દર્શાવી દઉં એના પછી બી ડેસને દર્શાવ બીડેસ એટલે કોણ તો બી સિવાયના ના સભ્યો એટલે એને ઉભા દર્શાવું છું તો એ છેદ છેદ બીડેસ એટલે આ રેડ લાઈન ને ગ્રીન લાઈન બે ભેગી થતો એવો ભાગ્યો રેડ અને ગ્રીન રેડ લાઈન કોની છે એ ગણની ગ્રીન લાઈન કોની છે બીડેસ ની તો બે ભેગા થતા હોય બે નો છેદ જોવા જઈએ તો આપણને ખબર જ છે કે આ ભાગ શું દર્શાવે એ માઇનસ નો એટલે એ માઇનસ બી એ છેદ બીડેસ તરીકે લખી શકાય ટૂંકમાં યાદ શું રાખવાનું જે માઇનસ થતો હોય ને એનો આની સાથે ડેશ સાથે છેદ કરી લેવાનો એટલે ક્યારે b a આવું હોય તો b છેદ a થાય છે તો a ડેશ નો છેદ લઈ લેવાનો છેદ a ડેશ b છેદ a ડેશ થેન્ક યુ હવે પછીના નેક્સ્ટ લેક્ચર માં આપણે આગળની વધારાની થિયરી જોઈશું અને એમસીક્યુ જોઈશું